subscribe now and press the bell icon. Never miss an update. Hello dear student, namaste. Jai Shri Krishna. Gangotri School Gondal ma aap sabnu hardik swagat chhe. Aaje apne bhanishu dhoran 2 tamaro फेवरेट विषय एटले के चित्रकला जेनो आज आपणे अभ्यास करीशुं। तो बाळ मित्रों चित्रकलामां लास्टमां शुं कर्युं हतुं कोईने याद छे? चलो आपणे जोई ज लईए। तो लास्टमां आपणे आ बंने चित्र कम्प्लीट कर्या हता, बराबर छे। हवे आजे आपणे आ चित्र अने आ चित्र एटले के पदार्थ चित्र कम्प्लीट करवाना छे। तो सूचना अहींया शुं छे? तो के अहीं आपेल पदार्थ चित्र में जग कप रकाबी ना आकारों अवलोकन करो। जग कप अने रकाबी वस्तु चित्र सरलता थी दोरी सकाय तेम समज क्रम में क्रम प्रमाणे बतावी छे। वस्तु चित्र छे ते सरलता थी दोरी सकाय तेना मोटे क्रम आपेला छे आपने के अहींथी जो આમાં ગોળ શેપ આવેલ આપી દીધો છે, બરાબર। પણ એ પહેલાં અહીંયા કેવો શેપ હતો? અહીંયા જુઓ, અને રકાબીમાં પણ તમે જોઈ શકો છો ક્રમ એકમાં આકારના પ્રમાણસર માપને બતાવી છે। ક્રમ બેમાં એ જ વસ્તુ આકાર વ્યવસ્થિત રીતે દોર્યા છે। જમણી બાજુએ આપેલા અધૂરા ચિત્રને પેન્સિલથી પૂરા કરો। રંગનું અવલોકન કરી તેમાં રંગ પૂરો। તો પહેલાં શેનાથી પૂરા કરવાના કીધા છે? પેન્સિલથી। તો પેન્સિલ લઈ લેશું અને પછી આ રીતે તમારે એને પૂર્ણ કરવાના છે, બરાબર છે। આ રીતના હળવે હળવે તમારે જગ આખો પૂર્ણ કરી દેવાનો છે। જગમાં શું ભરાય બાળકો? તો કે જગમાં આપણે પાણી ભરી શકીએ છીએ, બરાબર છે। જગનો આકાર કેવો હોય? તો કે ડ અને ટ બંને બાજુથી અહીંથી ટ દેખાય અને અહીંથી ડ દેખાય એવો આકાર હોય છે। જગ કોણે કોણે નથી જોયો? ઓલમોસ્ટ બધાએ જગ તો જોયો જ હોય। જે ફોર જગ આવે છે ને આપણે ABCDમાં, બરાબર છે। તો આપણે જગ જોઈ લીધો છે। ત્યારબાદ કપ અને રકાબી। તો કપમાં અને રકાબીને ક્યારે આપણે યુઝ કરીએ છીએ? તો કે કપ રકાબી આપણે ચા પીવા માટે યુઝ કરીએ છીએ, બરાબર છે। તો એમાં શું ભરાય છે? તો કે ચા, સરસ મજાની ગરમા ગરમ ચા ભરાય છે। તમારા ઘરમાં ચા કોણ બનાવે છે? ચાલો કોણ કહેશે? અમારા ઘરમાં ચા મમ્મી બનાવતા હોય, મમ્મી જ બનાવે છે ને, કે તમે બનાવો છો? આ રીતે આપણે કપ્રકાબીનું સરસ મજાનું ચિત્ર કમ્પ્લીટ કરી લીધું છે। નીચેનો ભાગ હું ઓલમોસ્ટ કમ્પ્લીટ થવા આવ્યો જ છે, બરાબર। આ રીતે હવે આપણે આમાં સરસ મજાના રંગો કયા પૂરીશું? તો કે સરસ મજાના રંગો એટલે આપણા મીણિયા કલર, તેનો ઉપયોગ આપણે આમાં કરીશું, બરાબર છે। તો અહીંયા જગમાં આપણે ઓરેન્જ કલર પૂરીશું, જે આમાં પણ આપણે ઓરેન્જ જ દર્શાવ્યો છે। હળવે હળવે પૂરવાનો બાળકો, જેથી કરીને રંગ તમારો ક્યાંનો નીકળે? બહારનો નીકળે। પછી આ રીતના પૂરી દેવાનો છે, બરાબર છે, આવી રીતે। પૂરી લેશું હળવે હળવે, બરાબર। સરસ રીતે આપણો જગમાં રંગ પૂરાઈ ગયું। હવે આપણે પૂરીશું કપ અને રકાબીમાં રંગ। તો એમાં જુઓ બે રંગ છે હો બાળકો, ખાસ યાદ રાખજો। રેડ કલર છે ત્યાં હું રેડ કલર પૂરું છું, બાકી કોઈ પણ જગ્યાએ હું રેડ કલર પૂરતી નથી।
આ રીતના તમે એમાં રેડ કલર પૂરી શકો છો. જો કેટલું સરસ લાગે છે. પછી જે પકડવા માટેનો હાથો હેન્ડલ આપણે એને શું કહી શકીએ, સ્ટેન્ડ, એને પણ આપણે રેડ કલરથી જ પૂરવાનું છે. ત્યારબાદ જોઈએ તો નીચેનો ભાગ, એટલે કે આ રકાબીવાળો ભાગમાં નીચેનો ભાગ છે તે આપણે પૂરવાનો છે રેડ, અને ઉપરના ભાગમાં પૂરવાનો છે બ્રાઉન, એટલે કે કોફી, જેની સમજ મેં તમને આગળના લેક્ચરમાં પણ આપી હતી કે એને બ્રાઉન કહેવાય, કોફી કહેવાય, અને અમુક લોકો કેવો રંગ કહે એને, લાકડીઓ રંગ. જો પૂરાઈ ગયો છે આપણું આ અધૂરું ચિત્ર, જે આપણે આપેલું હતું તે સરસ રીતે આપણે પૂર્ણ કરી લીધું છે. હવે પછી આપણે બાજુનું ચિત્ર, એટલે કે કયું ચિત્ર છે બાજુમાં, તો કે આ જેમાં પેન્સિલ, પેન અને ઇરેઝરનો ઉપયોગ કરેલો છે. તો નીચે આપેલ વસ્તુ ચિત્રમાં પેન, પેન્સિલ અને રબરના આકારોનું અવલોકન કરો. આકારો કયા છે, તો કે લંબચોરસ આકારો જ આપેલા છે. આકારોનું પ્રમાણ માપ બતાવ્યું છે. તમા ક્રમ બે મુજબ, ક્રમ બેમાં સંપૂર્ણ આકારો દોરી અને રંગ પૂર્યા છે. આ રંગ આ પ્રમાણે બાજુમાં આપેલી ખાલી જગ્યામાં આ વસ્તુ ચિત્રના આકારો દોરો અને તેમાં રંગ પૂરો. તો દોરવા માટે પહેલાં આપણે લેશું સ્કેલ અને પેન્સિલ. તો આપણે પહેલાં અહીંયા આ મુજબનું એક ઊભું લંબચોરસ, એટલે હું ક્રમ એક મુજબ દોરું છું, બાળકો ખાસ જોજો. બરાબર છે, આ રીતે, અને એની અંદર આપણે પોઈન્ટ કરી લેવાનો છે. થઈ ગયો. હવે એવી જ રીતે આપણે અહીંયા બોલપેન દોરીશું. દોરાઈ ગઈ બોલપેન. હવે બોલપેનની, એટલે સોરી, એનું માળખું જજી દોરાણું છે આપણે. હવે તમારે એને અહીંયાથી આ રીતના, જે આપણે ખીચામાં રાખવા માટે તમને આ મુજબનું સ્ટેન્ડ આપેલું હોય તો એવું સ્ટેન્ડ પણ આપણે બનાવી લીધું છે. ક્રમ એક જ હું બનાવું છું હજી, ખાસ યાદ રાખજો બાળકો. ક્રમ બે મુજબ હું નથી કરતી, આ ક્રમ એક છે, આ ક્રમ બે છે. હવે ઇરેઝર એટલે કે રબર બનાવું છું, તો એમાં પણ તમારે આ જ રીતે લેવાનું છે. હવે ઇરેઝર લેવાનું છે, આપણું ઇરેઝર લેવાનું છે, અને એને અહીંયાથી જે વધારાનો જે ભાગ છે ત્યાંથી એને શું કરી દેશું, ઇરેઝ. એટલે આપણી પેન, પેન્સિલ, રબર બધું જ તૈયાર થઈ ગયું. ફરીથી પેન્સિલ લઈ અને શું કરીશું, તો કે અહીંયા થોડો એવો પોઈન્ટ બહાર કાઢીશું અને અહીંથી આ રીતે શેપ આપીશું, અને આમાં શું કરશું, તો કે આ રીતના સીધો પોઈન્ટ આપી દઈશું. પછી અહીંથી ને પણ વચ્ચેનો જે લીટો છે એને પણ ઇરેઝ કરી દેવાનો છે. ત્યાં શું કરવાનું છે, એક, બે અને ત્રણ, આ મુજબ તમારે એમાં શેપ આપવાનો છે, અને એ જ મુજબના અહીંયા લાઇન્સ બનાવવાની છે આ રીતે. થઈ ગયું રેડી આપણું પેન અને પેન્સિલ અને ઇરેઝર, ત્રણેય રેડી થઈ ગયા છે. હવે એમાં આપણે શું કરીશું, તો કે રંગ પૂરીશું. રંગ પૂરવા માટે ફરીથી રંગ લેશું. હવે તેમાં આપણે ખાસ જરૂર પડશે શેની, તો કે સ્કેલની, કારણ કે અત્યારે આ રંગ છે તે તમે સરસ રીતે પૂરી શકો તે માટેથી. જો આ રીતે, પછી તો કે સ્કાય રેડ કલર લઈ લેશું આપણે. પહેલાં
पेन्सिल ज कम्प्लीट करिए। ऊपरना भाग ने पण सेज बे बाजू थी इरेस करी अने पेन्सिल नी मदद थी आपणे एने आ मुजबनो शेप आपवानो छे। बराबर आ रीते તમે પેન્સિલની મદદથી અને સ્કેલની મદદથી તમે આ મુજબ રંગ પૂરી શકો છો। રેડી, બધાને વ્યવસ્થિત દેખાય છે? સરસ। હવે પછી આપણે સ્કાય કલર લેશું, જે ઇરેઝરમાં પૂરી લેશું, જે વચ્ચેના ભાગમાં પૂરવાનું છે ત્યાં। અને એ જ સ્કાય કલર આપણે સરસ મજાની આપણી સુંદર એવી પેનમાં પણ પૂરવાનો છે। એમાં અહીંયા વચ્ચે બેલ્ટ કરેલો છે, તો આપણે પણ સ્કેલની મદદથી અહીંયા આ મુજબનો બેલ્ટ રાખી દઈશું, એટલે એક્ઝેક્ટલી પેન જેવો જ શેપ આવે। હવે હળવે હળવે તમારે આ રીતના એમાં શેપ આપવાનો છે। સ્કેલ લઈ લેશું, સ્કેલની મદદથી જ આપણે રંગ પૂરીશું। અહીંયા બાજુમાં પણ સ્કેલની મદદથી જ રંગ પૂરવાનો છે। બરાબર આ રીતે પછી આપણે બ્લુ કલર લઈ અને આ રીતના તેને પૂર્ણ કરવાનું છે। બરાબર આવી જ રીતે તો આપણા ત્રણે ત્રણ ચિત્ર જે હતા તે સરસ મજાના સરસ રીતે કમ્પ્લીટ થઈ ગયા છે। બાળકો, હું આશા રાખું છું કે તમને આ વિડીયો લેક્ચરમાં ખૂબ જ મજા પડી હશે। બંને ચિત્ર આપણા સરસ રેડી થયા છે। મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચર સાથે, ત્યાં સુધી થેન્ક યુ।